નમસ્કાર ખેડૂત મિત્ર, હું પંકજ ભેસાણીયા સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ખેતીની દુનિયા. આજે આપણે વાત કરી કે ઘઉંના પાકની અંદર જો ક્વોલિટીયુક્ત ઉત્પાદન લેવું હોય અને દાણાની ચમક એકદમ સારી લેવી હોય તો તેના માટે છેલ્લા રાઉન્ડની અંદર તમારે 13045નો સ્પ્રે કરવો, જેથી તમને સારું એવું ઉત્પાદન મળે અને સાથે ક્વોલિટીયુક્ત ઉત્પાદન મળશે. તો ખેડૂત મિત્રો, તેની અંદર મેં એરિસ કંપનીનું 40 મેક્સ કરીને જે HD ફોર્મમાં આવે છે તેનો મેં છેલ્લો રાઉન્ડ કરેલો છે, અને સાથે ઘઉંના પાકની અંદર કે ઘઉંના દાણાની અંદર ક્યાંય ડાઘી ન પડે તો તેના માટે એક સારું એવું ફંગીસાઇડ પણ સાથે ઉમેરવું જોઈએ. જેમ કે મેં આ વખતે BSF કંપનીનું જે પ્રાયોક્ષર આવે છે તેનો મેં ઉપયોગ કરેલો છે. ખેડૂત મિત્રો, આપણે આના માપ અને પ્રમાણની વાત કરીએ તો એરિસ કંપનીનું 40 મેક્સ છે તે 15 લિટર પાણી અંદર 25 ગ્રામનું પ્રમાણ રાખવું. ત્યાર પછી જે BSF કંપનીનું પ્રાયોક્ષર છે તેનું તમારે 15 લિટર પાણીની અંદર 10-12 મિલીનું પ્રમાણ રાખવું. તો ખેડૂત મિત્રો, છેલ્લા રાઉન્ડની અંદર જો તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો તમને ક્વોલિટીયુક્ત અને ખૂબ સારું ઉત્પાદન મળશે. જો ખેડૂત મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમે અન્ય ખેડૂત મિત્રના વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો, જેથી એમને પણ આ ઉપયોગી માહિતી મળી રહે. અને જો તમે સૌ પ્રથમવાર આ ચેનલ પર આવ્યા હોય તો આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે મને રજા આપશો. ધન્યવાદ.